ગુજરાતની પરિસ્થિતિનું આકલન ગઈ મીટિંગ કરતા આ વખતે લાગ્યું ત્યારે વધારે ઉકળતા ચરું જેવું લાગ્યું છે, અને આ પરિસ્થિતિ વધારે બરદાસ્ત કરી શકાશે નહીં, એના કારણે રાજ્યના હિતોને નુકસાન થશે એવું અમને સ્પષ્ટ લાગી રહ્યું છે. આ બધી સ્થિતિના લેખાજોખા લઈને આવતીકાલે કેશુભાઈ દિલ્હી જઈ રહ્યા છે, એ એમની પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને મળવાના છે. 22મી એ પાછા આવશે, પછી અમે ફરી પાછા મળવાના છીએ. ગુજરાતની બગડતી જતી ઉત્તરોત્તર પરિસ્થિતિ, ગુજરાતની વાણી હોળી પ્રજાને નજરમાં રાખીને, વિશ્વાસુ પ્રજાને નજરમાં રાખીને જે રીતે સ્થિતિમાં લઈ ગઈ છે, એના કરતાં વાસ્તવિકતા અનેક ગણી વિપરીત છે એ બતાવવા જશે. અને ગુજરાત દિવસે દિવસે ઉત્તરોત્તર અર્થકારણમાં ખલાસ થતું જયું છે, એજ્યુકેશનના ફિલ્ડમાં ખલાસ થતું જયું છે, અને વહીવટમાં પણ ગુજરાત ખલાસ થતું જયું. ગઈ વખતે મેં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ બતાવી હતી. આ બધા જ વિષયોના સંદર્ભમાં રાજ્યની ફેલ્યોર બતાવવા કેશુભાઈ પોતાની ફરજ બજાવવા એમના સેન્ટ્રલ લીડરશીપને મળવા જઈ રહ્યા છે. 22મી એ પાછા આવશે, પછી અમે ફરી મળવાના છીએ અને પરિસ્થિતિનું આકલન કરીશું. નિરાકરણ તો ખબર નથી શું કહેવાના છે, પણ પરિસ્થિતિ બધી બતાવવાના છે કે ઉકળતો ચરું છે ગુજરાતમાં અને પરિવર્તન એઝ બીકમ મસ્ટ, આવું મને લાગે બધાને. એટલે મતલબ કે અડવાણી ના ગુજરાત મને વધારે ખબર નથી, પણ આટલા લોકોને તો મળવાના જ છે. અડવાણીજીને મળવાના છે, સુષ્માજીને મળવાના છે, અરુણ જેટલીને મળવાના છે, ગડકરી